શ્રેણીઓમાં આમાં ટકાવારીની ચર્ચા કરવામાં આવી છે. દાખલા તરીકે આપણે જાણી શકીએ છીએ કે માનવીય ભૂલ, પર્યાવરણીય પરિબળો અથવા યાંત્રિક નિષ્ફળતાના કારણે અકસ્માતોની ટકાવારીની ચર્ચા કરવામાં આવી છે. પ્રીવિયસમાં આટલું હતું, ફ્યુચરમાં હવે આટલું થશે. તો હવે આપણે ઇમેજ દ્વારા સમજીએ. આ જેગવાર કારનું દ્રશ્ય છે. તમે જોઈ શકો છો કે કેવું દુઃખદાયક અકસ્માત થયો છે. આ અકસ્માતના કારણે તેમના પરિવાર ઉપર ખૂબ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. આ અકસ્માત બેજાનના કારણે સર્જાયો છે અને તેમની કારની ગતિ ખૂબ ઝડપી હતી, તેના કારણે આ અકસ્માત સર્જાયો છે. આમની કારની ઝડપી લગભગ 120 કે તે કરતાં વધુ હતી. લગભગ 160 કરતાં તેઓ વધુ ગતિમાં હતા. કાર ચલાવનાર તંત્ર પટેલ તેમની ભૂલ સ્વીકારે છે કે તેઓ ખૂબ જ ઝડપી વાહનની ગતિમાં હતા, જેના કારણે અકસ્માત સર્જાયો છે. તે અને તેમના મિત્ર બંને નાચગીતમાં અને મસ્તીમાં પડ્યા હતા, જેના કારણે આ અકસ્માત સર્જાયું છે એવું આપણે કહી શકીએ છીએ. હવે આ ઘટનાને આપણે ગ્રાફ દ્વારા વધુ સમજીશું. આપણે આલેખ દ્વારા સમજીશું. તમે જાણો છો એવી રીતે 2004 થી 2020 દરમિયાન વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, સાથે સાથે ટેકનોલોજીમાં પણ વિકાસ થઈ રહ્યો છે, જેના લીધે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ જો આપણે છેલ્લા 5 વર્ષોની વાત કરીએ તો ગુજરાતમાં 83,155 કરતાં વધુ અકસ્માત થયા છે. તેને ઓવરકમ કરવા માટે આપણે ટ્રાફિક રૂલ્સનું પાલન કરવું જોઈએ અને ગાડીની સ્પીડ ઓછી રાખવી જોઈએ. હવે હું 2021 પછીનો સમયગાળાની વાત કરું તો લોકો ટ્રાફિક રૂલ્સનું પાલન કરતા નથી અને બેજવાબદાર રીતે ગાડી ચલાવે છે, જેનાથી અકસ્માત થવાના કારણો વધી રહ્યા છે. Thank you all of you.